હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું સ્વીટ રેસીપી ખાજા. જે બનાવવા માટે આપણે એક કપ મેંદો લઈશું, તેમાં એક ચપટી જેટલા ખાવાના સોડા એડ કરીશું, 2 ચમચી ઘી એડ કરીશું અને લોટ બાંધી શકાય તેટલું તેમાં દૂધ ઉમેરી અને લોટ બાંધી લેશું. લોટ બંધાઈ ગયા બાદ ચાસણી બનાવવા માટે આપણે 1 કપ ખાંડ લેશું, તેમાં 1 કપ પાણી એડ કરીશું, તેમાં થોડી એલચી એડ કરીશું, અને 2 થી 3 ટીપા લીંબુના નીચોવશું. હવે ચાસણી એક ગરમી થાય ત્યાં સુધી સારી રીતે હલાવી લઈશું. ચાસણી બની ગયા બાદ આપણે ખાજા ઉપર લગાવવાની પેસ્ટ તૈયાર કરીશું, જેમાં 2 થી 3 ચમચી મેંદુ અને 2 થી 3 ચમચી ઘી લઈ સારી રીતે મિક્સ કરી અને એક બાજુ પર મૂકી દઈશું. હવે ખાજા બનાવવા માટે તેની રોટલીઓ વણી લેશું. હવે આપણે તૈયાર કરેલી પેસ્ટને સારી રીતે રોટલી ઉપર લગાવી દઈશું. પેસ્ટ લગાવાઈ ગયા બાદ વારાફરતી બધી જ રોટલીઓ મૂકી દઈશું. હવે આ બધી રોટલીઓને ભેગી કરી અને રોલ બનાવી લઈશું. હવે આ રોલને સારી રીતે કટ કરી લઈશું. આપણી ચાસણી પણ સારી રીતે તૈયાર થઈ ગઈ છે અને તળવા માટેનું ઘી પણ રેડી છે. હવે રોલમાંથી કટ કરેલા પીસને થોડો શેપ આપવા માટે વણી લેશું. વણાઈ ગયા બાદ આપણે તેને ઘીમાં તળી લઈએ. સારી રીતે તળાઈ ગયા બાદ આપણે હવે ચાસણીના ખાજાને એડ કરી દઈશું. ખાજાને વધુ સ્વીટ બનાવવા માટે તમે ઉપરથી પણ ચાસણી એડ કરી શકો છો. તો મિત્રો, આ રીતે આપણી સ્વીટ એન્ડ ડિલિશિયસ રેસીપી ખાજા છે તૈયાર.